नमस्कार मित्रों, आपणे जेटलो अभ्यासक्रम चाल्यो एटले के एक थी आठ चेप्टर, ए आठ चेप्टर नी अंदर विविध विषयों, विविध मुद्दाओं अने विविध बोध दर्शावती बातों छे जोई। पहलू समर्चनम, बीजू कुलस्य आचारः, त्रीजू परम निदानम, चौथु वल्लभी विद्यास्थानम, पांचमू छे सुभाषित वैभव, छठू सर्वम चारुतरम वसंते, सातमू संहति ही कार्य साधिका, अने आठमू कासायणम को अपराध, जेमा सत्यदेव अने महात्मा गांधी वच्चे संवाद थाय छे अने सत्यदेवनी शंकानु समाधान महात्मा गांधी करी दे छे के हूँ तमने भगवा वस्त्रों त्याग करवानो कहूँ छू, फक्त ने फक्त भगवानो ते ए सिवाय हूँ तमने पहला संन्यास त्याग करवानी वात करतो नथी। अने संन्यास तो एक मनो संकल्प छे एवी बात छे एमां दर्शावी थी। अने महात्मा गांधीए बहु ज सरल अने सहज रीते ए स्वामी सत्यदेव ने समझाव्युं। आठ चेप्टर आपणे जोया, आजे जे जोवा जई रह्या छीए ए आपणो अगत्यनो मुद्दो छे ए व्याकरण, अने व्याकरणमांथी एक टॉपिक लेवानो छे ए वात करीए। ए पहेला अहीं अमुक शब्दों छे ए मारे तमने कहेवा छे, जो आ त्रणेय पद छूटा हशे तो आनो कोई अर्थ नथी, अथवा कोयल मधुर अवाज होय छे। तो तमे समझी शको छो के अहीं कमल सुंदर छे पण ए छूटू छे, अहीं एने आखू जोड़िए तो थाय कमल सुंदर छे, कमल सुंदर छे। त्यारबाद अहीं एवुं करी शकाय के कोयल नो अवाज मधुर होय छे। मित्रों कहेवानो तात्पर्य ए छे अमुक योग्य वर्णो जरे एकत्रित थाय छे त्यारे एक निश्चित शब्द बने छे, अमुक निश्चित शब्द जरे योग्य क्रममां गोठवाय छे, जळवाय छे त्यारे एक वाक्य बने छे। अने ए जरे निश्चित शब्दों एटले के पदों जो बराबर क्रम में जळवाता न होय तो ए फक्त छूटा पदों तरीके ओळखाय छे, एने वाक्य तरीके आपणे ओळखी शकता नथी। मारे जे वात उपर आप सौने लई जवा छे ए छे के आ बधा जो આડાવડા હોય તો શું એનો કોઈ અર્થ ખરો? તમારી સામે મૂળાક્ષરો હોય પણ મૂળાક્ષરોને કઈ રીતે રજૂ કરવા, એટલે મૂળાક્ષરોને શબ્દોમાં કઈ રીતે પરિવર્તિત કરવા, અને એ પરિવર્તિત થયેલા શબ્દોનો પદક્રમ કઈ રીતે ગોઠવાય, અને એ વ્યવસ્થિત વાક્ય કઈ રીતે બને, જો એ આપણને ન આવડતું હોય તો એ ભાષા આપણને બરાબર આવડી કહેવાય નહીં। તો અહીંયા કોયલ મધુર અવાજ હોય છે પણ અહીંયા કોયલનો મધુર અવાજ, કોયલનો અવાજ મધુર હોય છે, એટલે કે એક યોગ્ય પદક્રમ છે એના વડે વાક્ય છે એ અર્થસભર બને છે। અને અહીંયા કોયલ અવાજ પણ પ્રત્યય નહોતો, અહીંયા પ્રત્યય લાગ્યો। હવે સાથોસાથ એ પણ સમજાવી દઉં કે આ પ્રત્યય એટલે શું, નવા વિદ્યાર્થીઓ અને જૂના વિદ્યાર્થીઓમાં થોડોક એ અસ્પષ્ટ ન થાય અગાઉના મુદ્દા, એટલે અહીંયા સમજાવી દઉં છું કે એક ઉપસર્ગ અને એક પ્રત્યય। ઉપસર્ગ શબ્દની આગળ લાગે
અને પ્રત્યય એ શબ્દની પાછળ મુકાય છે. હવે અહીંયા પછી મૂળ વાત આપણે જે જોવાની છે, શબ્દની પાછળ અહીંયા કોયલનો આ નો પ્રત્યય લાગ્યો, એટલે કે બધા પદોને ક્રમબદ્ધ મૂકવા અથવા વ્યવસ્થિત રીતે જોડવા માટે જે કાર્ય કરે છે એ છે આપણા પ્રત્યયો. અને એ કેવા કેવા પ્રકારના પ્રત્યયો હોય એનો આજે આપણે થોડોક ઊંડાણપૂર્વક છે અભ્યાસ કરવાનો છે. અને એ આપણો મુદ્દો છે આજનો વિભક્તિ પરિચય. તો આજે આપણે વિભક્તિ પરિચય છે જોઈશું. જૂના વિદ્યાર્થીઓ છે એ વિભક્તિ પરિચય શીખી ગયા છે, તેમ છતાં એઇથમાં થોડુંક, નાઇન્થમાં અને ટેન્થની અંદર બહુ બધું છે એ આમાંથી પૂછાય છે. વ્યાકરણનો સૌથી અગત્યનો મુદ્દો હોય તો એ છે કારક વિભક્તિ પરિચય. ધ્યાન આપજો, કારક વિભક્તિ પરિચય. કારક પ્રત્યય જ્યાં સુધી વાક્યની અંદર યોગ્ય પ્રત્યય મૂકવામાં ન આવે ત્યાં સુધી એ વાક્યનો કોઈ અર્થ છે દર્શાવાતો નથી, એમાંથી કોઈ અર્થ છે નીકળતો હોતો નથી. તો કહેવાનો તાત્પર્ય એ છે કે વિભિન્ન પદો એકત્રિત કરવા અથવા એ પદોનું સાર્થક વાક્ય બનાવવું હોય તો એના માટે યોગ્ય પ્રત્યય હોવા જોઈએ. અને એ પ્રત્યય વડે વાક્યનો પ્રકાર છે, ક્રમ છે એ આપણે જાણી શકાય. તો સંસ્કૃત સાહિત્યની અંદર વિભક્તિ છે એ કુલ 7 છે. 8મું સંબોધન તરીકે ઓળખાતું અંગ એ વિભક્તિનું જ એક અંગ છે, પણ એ સંબોધન તરીકે ઓળખાય છે. જ્યારે વાક્યને અથવા વાક્યથી તમને કોઈને સંબોધન કરવાની વાત આવે છે તો એ તમે કોઈને બોલાવો છો જ્યારે જ્યારે, ત્યારે એ સંબોધન વિભક્તિનો પ્રયોગ થયો કહેવાય. હવે પ્રશ્ન એ છે કે આ વિભક્તિને આપણે ઓળખવી કેમ? અહીંયા હું વિભક્તિ એટલે એ વાક્યની અંદર શબ્દ સાથે જોડાયેલો પ્રત્યય. બની શકે કે ક્યાંય શબ્દથી અલગ પણ કોઈ પદ મૂકી અને એ વિભક્તિ દર્શાવાતી હોય, પરંતુ મારે જે વાત કરવી છે એ અહીંયા દર્શાવું છું એ મુજબ સંસ્કૃત સાહિત્યની અંદર પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આ 3 છે એ એટલે કે જેનર છે એ આવે છે. હવે અહીંયા હું વાત કરું એ પહેલાં છેલ્લા આપણે ભણ્યા હતા અથવા કોઈને ખ્યાલ જ નથી એવું હું માની અને અહીંયા ફક્ત વિભક્તિના નામ અને એના ગુજરાતીમાં પ્રત્યયો કઈ રીતે લાગે છે એ લખું છું. જેને નોંધવું હોય એ નોંધતા જજો, લખતા જજો. કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન સંબંધક અધિકરણ સંબોધન મેં આજે લખ્યું છે એ વિભક્તિના પ્રકાર છે લખ્યા છે, કે વિભક્તિ કારકો અથવા તેના માટે વપરાતા પ્રત્યયો કયા કયા છે એની મેં અહીંયા
ફક્ત વિભક્તિના નામ લખીને યાદી તમારી સમક્ષ મૂકી છે. આ પ્રથમા વિભક્તિ, આ દ્વિતીય, આ તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી ને અષ્ટમી. હવે અહીંયા વિભક્તિનું નામ છે, દરેક વાક્ય છે એ વિભક્તિના નામને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હોય એમ કહી તો ચાલે. કઈ રીતે? જ્યારે જ્યારે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તો એ કર્તા વિભક્તિ, વાક્યની અંદર કર્મનું મહત્વ દર્શાવવામાં આવ્યું હોય તો એ કર્મ વિભક્તિનું વાક્ય કહેવાય. વાક્યમાં કોઈ સાધનનું મહત્વ આપવામાં આવ્યું હોય તો એ કરણ કહેવાય. વાક્યમાં જ્યારે સંપ્રદાન એટલે કે કોઈને માટે કોઈ વસ્તુ આપવાની છે તો એ સંપ્રદાન વિભક્તિનો ઉપયોગ થાય. વાક્ય જ્યારે એટલે કે વાક્યની અંદર કોઈ એક સ્થળથી કોઈ વસ્તુ છે એ છૂટી પડતી હોય ત્યારે ઉપાદાન વિભક્તિનો ઉપયોગ થાય. નો ની નું ના એટલે કે રમેશનું, દિનેશનું, નો ની નું ના પ્રત્યય લગાડવા, ત્યારે આ સંબંધક વિભક્તિના પ્રત્યયનો વાક્યની અંદર છે એ પ્રયોગ કરવામાં આવે છે. પછી અધિકરણ, વાક્ય છે એની અંદર એવું દર્શાવવામાં આવે કોઈ કાળ, સ્થાન, સમય ની ઉપર કોઈ વસ્તુ છે, જેમ કે હાથમાં પેન છે તો હાથમાં મા પ્રત્યય આવ્યો તો સમજવું એ અધિકરણ વિભક્તિ છે. અને છે સંબોધન, હેથી કોઈને બોલાવવામાં આવે તો એ સંબોધન કહેવાય. એમાં જઈએ એ પહેલાં આપણે વાત થઈ એમ અહીંયા પ્રત્યયો છે એ હું એના ગુજરાતીમાં ફક્ત લખું છું, તમે એનો પરિચય મેળવો, પછી છે એ આપણે આ વિભક્તિની અંદર શું શું ફેરફાર થાય છે એની માહિતી મેળવશું. કરતા, આની અંદર એટલું ચોક્કસપણે ધ્યાન રાખવું પડે કે શૂન્ય અથવા એ, આમાં શૂન્ય અથવા એ પ્રત્યય આવે. ત્યારબાદ શૂન્ય પ્રત્યય એટલે શું? કે પ્રત્યય વગરનું પણ વાક્ય હોઈ શકે, જેમ કે પુસ્તક છે તો આ પુસ્તક છે એમ કેવું હોય તો આ પુસ્તકની અંદર પ્રત્યય નથી લાગતો, પણ તેમ છતાં એ કર્તા વિભક્તિનું વાક્ય કહી શકાય. પછી કર્મ, આની અંદર ક્યાં પ્રત્યયો લાગે? તો આમાં પણ શૂન્ય અથવા એ પ્રત્યય લાગે. શૂન્ય અથવા એ પ્રત્યય બંનેમાં એવું થઈ શકે, એટલે એવું ન વિચારવું, સોરી અહીંયા ને આવશે. હવે અહીંયા શૂન્ય અથવા એ અને અહીંયા ને પ્રત્યય લાગશે. હવે કરણ, જ્યારે વાક્યની અંદર કોઈ વસ્તુનો જ્યારે તમે સાધન તરીકે ઉપયોગ કરો છો ત્યારે કરણ વિભક્તિ આવશે. કરણ, એની અંદર પ્રત્યય થી, થકી અને વડે, થી, થકી, વડે. સંપ્રદાન, આની અંદર એવું દર્શાવવા માગે છે કે તમે કોઈ વ્યક્તિ માટે કાર્ય કરો છો તો એમાં ને માટે પ્રત્યય લગાડવા માટે તમારે સંપ્રદાન વિભક્તિનો ઉપયોગ કર્યો એમ કહી શકાય. કઈ રીતે? એ આપણે વાક્યની અંદર જોશું. ને માટે, ને કાજે, ને વાસ્તે. ઉપાદાન, કોઈ વસ્તુ છે એ એક સ્થાનેથી છૂટી પડતી હોય ત્યારે ઉપાદાન વિભક્તિનો ઉપયોગ થાય છે. થી, માથી, પરથી અથવા ને કારણે, થી, માથી, પરથી અથવા ને કારણે પણ પ્રયોજાય છે. સંબંધક પ્રત્યયની અંદર ફક્ત નો ની નું ના જોવા મળે, નો ની નું ના. અધિકરણ, જેની અંદર મા, પર, અંદર, ને વિશે, અહીંયા ફક્ત અત્યારે મા, પર અને
હજી ઉમેરવું હોય તો ની અંદર અને અહીંયા હે. હવે આટલી સમજ જો આપણે મેળવી હોય, કહેવાનો ભાવાર્થ ફક્ત એટલો છે કે અહીંયા જે જે મેં પ્રત્યયો લખ્યા છે એ ગુજરાતીમાં પ્રત્યયો છે, પરંતુ સંસ્કૃતની અંદર આનો ક્યાં ઉપયોગ થાય. આપણે વાત થઈ એમ સંસ્કૃતની અંદર ત્રણ લિંગ એટલે કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુસકલિંગ એટલે કે નર, નારી અને નાન્યતર. તો એમાં આગળ વધીએ પહેલાં આ પ્રત્યયોની સમજ જો આપણને બરાબર થઈ ગયો હોય તો જ વિભક્તિ સમજાય. આના ગુજરાતી વાક્ય છે એક વખત હું તમારી સમક્ષ મૂકું છું, ધ્યાન આપજો. આમાં એ આવશે, રમેશે કહ્યું, તો આમાં એ આવી ગયું એટલે આપણો એ પ્રત્યય થઈ ગયો. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું. હવે આ ને પ્રત્યય છે એ આપણે અહીંયા શિક્ષકે જો આ હોય એટલે પ્રથમાથી જાય એવું જરૂરી નથી. વિદ્યાર્થીને કહ્યું આ ગુજરાતીમાં છે, પછી આપણે આગળ સમજવાનું છે. અહીંયા ધ્યાન આપજો, અહીંયા થી ચકી ને વડે શિક્ષક પેન થી લખે છે. શિક્ષક પેન વડે લખે છે. અમને વિદ્યાર્થીને માટે માન છે, ને માટે. વિદ્યાર્થીને માટે માન છે. જો અહીંયા ને માટેનો ઉપયોગ આપણે કર્યો, અહીંયા વડેનો ઉપયોગ કર્યો. હવે છે પાંચમું, તો વૃક્ષ પરથી પાંદડું પડ્યું. વૃક્ષ પરથી પાંદડું પડ્યું. છઠ્ઠું, વિદ્યાર્થીની સ્કૂલ છે. સ્કૂલ કોની છે? વિદ્યાર્થીની છે. વિદ્યાર્થીની, જો નો ની નું ના આનો ઉપયોગ આમાં કરવામાં આવ્યા છે. સાતમું, શાળામાં વિદ્યાર્થી હોય છે. શાળામાં વિદ્યાર્થી હોય છે. અને એથી તમે કોઈને બોલાવો તો એ આઠમી વિભક્તિ જ થઈ કહેવાય, અથવા આઠમું સંબોધન જ કહેવાય. તમે આ એક વખત જોઈ લો. જો તમને આટલી વસ્તુ સમજાણી હોય, આ વાક્યનો ક્રમ સમજાણો હોય કે આમાં કયા કયા પ્રત્યયનો કઈ કઈ રીતે ઉપયોગ થયો છે, જો દરેક પદ વચ્ચે કોક એવો પ્રત્યય લાગેલો છે જેના કારણે કઈ વિભક્તિ છે એની સ્પષ્ટતા અહીંયા થઈ જાય છે. રમેશે કહ્યું, શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, જો અહીંયા ને પ્રત્યય લાગે છે. આપણે આમાં શૂન્ય અથવા જોતા જઈએ, જો અહીંયા એ પ્રત્યય, અહીંયા ને પ્રત્યય, અહીંયા વડે, અહીંયા ને માટે,
અહીંયા પરથી અહીંયા ની પ્રત્યે લાગ્યો અને અહીંયા માં અને આ સંબોધન છે અથવા હે કૃષ્ણ એમ લખીએ તો તમે કોઈને બોલાવો છો જ્યારે ત્યારે હે કૃષ્ણ તો આ બધા છે એ ફક્ત આપણે જોયા ગુજરાતીમાં હવે છે જો આ સમજાણું હોય તો આગળ આપણે કઈ રીતે જોવાનું એની સમજ મળે જૂના વિદ્યાર્થીઓને આની પૂરી માહિતી છે એવું નથી પરંતુ આપણે ત્યાં નવા વિદ્યાર્થી છે અને વિભક્તિની અંદર કોઈને તકલીફ ન પડે અગવડતા ન પડે એ હેતુથી મેં ફરીથી આ વસ્તુ બહુ બને એટલી સરળ અને કહેવાય ને ઓછા શબ્દોમાં બને એટલું સરળતાથી મેં સમજાવવાની કોશિશ કરી છે હવે આપણે વાત કરી હતી કે એ મુજબ સંસ્કૃતની અંદર સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગ અને એમાં વારાફરતી એકવચન દ્વિવચન બહુવચન અને એને વિભક્તિના ક્રમ પ્રમાણે આપણે જોવાના છે એ જોઈએ પહેલાં ફક્ત ને ફક્ત આજે આપણે જેનો અભ્યાસ કરવાનો છે જે જોવાનું છે વ્યવસ્થિત એ છે અકારાંત અકારાંત પુલ્લિંગ એટલે શું અકારાંત પુલ્લિંગ આજ જોવાનું છે પરંતુ અકારાંત પુલ્લિંગના રૂપો એટલે શું તો કે જ્યાં શબ્દની પાછળ જે અંતમાં જે અક્ષર લાગે છે જેમ કે રામ તો અંતમાં અ આવે છે તો આવા અંતમાં અ આવતા જેટલા પુલ્લિંગ શબ્દો છે એ શબ્દોને વિભક્તિના ક્રમમાં કઈ રીતે મૂકવા સંસ્કૃતના નિયમ પ્રમાણે એની આજે આપણે સમજ મેળવવાની છે એ પહેલાં ફક્ત પુલ્લિંગ એકવચનની વાત કરવી હોય તો કઈ રીતે બને તો જોઈએ દાખલા તરીકે આપણી પાસે રામહ અત્યારે ફક્ત એકવચનની વાત કરીએ અહીંયા લખું છું એક વચન અહીંયા દ્વિવચન અને અહીંયા બહુવચન અહીંયા ફક્ત ને ફક્ત એક વચનમાં જો રામહ હોય આમાં શૂન્ય અથવા એ પ્રત્યય આપણે જોયું હતું એ એકવચનના પ્રત્યયો હતા હવે એ જ પ્રત્યયો એકવચનમાં દ્વિવચન ને બહુવચનમાં બદલાતા હોય છે પરંતુ હવે અહીંયા જ્યારે આપણે સમજ મેળવવા જઈએ છીએ ત્યારે એકવચનની અંદર પુલ્લિંગ શબ્દમાં એટલે કે અહીંયા જે પરિચય લેવાનો છે એ અકારાંત છે અકારાંત પુલ્લિંગ આજે જોઈએ આપણે એ અકારાંત પુલ્લિંગના રૂપો છે અને એમાં રામહ હોય તો અહીંયા દ્વિતીય વિભક્તિમાં રામમ એટલે અહીંયા ને પ્રત્યય લઈ ગયો એક વચનમાં છે એટલે ઓલા પ્રત્યય તમને સમજાતા જશે રામમ પછી રામેણ ચતુર્થીમાં રામાય અહીંયા રામહ થાય એટલે શૂન્ય અથવા એ દ્વિતીયની અંદર ને પ્રત્યય તૃતીયની અંદર રામેણ એટલે થી થકી વળે અને ચોથીમાં ને માટે ને કાજે ને વાસ્તે અહીંયા પાંચમામાં જોવું હોય તો રામાય પછી આવશે રામાત ષષ્ઠીમાં રામસ્ય એટલે કે નોની નુનામાં થી માંથી પરથી છૂટા પડવાની ક્રિયામાં અને અહીંયા રામસ્ય અને સાતમી વિભક્તિમાં રામસ્ય પછી તો લખશું અહીંયા રામે અને હે રામ હવે આટલી વસ્તુ અહીંયા આપણે એક વચનમાં જોઈએ રામહ રામમ રામેણ રામાય રામાત રામસ્ય રામે અને હે રામ દ્વિવચનની અંદર એને કઈ રીતે લખાય
હવે અહીંયા આપણે ગુજરાતીમાં એ સમજ નહોતી મેળવી, પરંતુ એકવચન પછી દ્વિવચન અને બહુવચનનું આપણી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 89 ઉપર અકારાંત પુલ્લિંગના રૂપો આપ્યા છે. એને ધ્યાનમાં રાખીને હું ફક્ત ને ફક્ત આપની સમક્ષ પુલ્લિંગના રૂપો અહીંયા રામહના લખતો જાઉં છું. ધ્યાન આપજો, રામહ રામો રામાહ, રામહ રામો રામાહ. આ શબ્દનો અર્થ એવો નીકળે કે એક રામ, બે રામ અને ઘણા બધા રામ. પણ એ કઈ વિભક્તિમાં? તો કે પ્રથમા વિભક્તિમાં, કર્તા વિભક્તિ અંદર. એક વચનમાં રામહ કહેવાય, દ્વિવચનમાં રામો અને બહુવચનમાં રામાહ તરીકે એને ઓળખાય. ત્યારબાદ છે રામમ રામમ, પછી આવશે રામો રામો રામાન. ત્યારબાદ રામેણ રામેણ રામાભ્યામ રામેહી રામાભ્યામ. રામેહી રામેહી. હવે અહીંયા પ્રથમામાં આ, દ્વિતીયમાં જોયું, તૃતીય, ચતુર્થીમાં રામાભ્યામ, પછી રામાય રામાભ્યામ રામેભ્યઃ, રામાય રામાભ્યામ રામેભ્યઃ, રામાભ્યામ રામેભ્યઃ. એટલે આ આપણું થયું ચતુર્થીનું. એટલે ચતુર્થીની અંદર, ચતુર્થી વિભક્તિમાં જ્યારે રામ એટલે કે એક રામ, બે રામ અને ઘણા બધા રામ, પણ એને વિભક્તિ પ્રમાણે આપણે અહીંયા છૂટું પાડીને મૂક્યું છે. અહીંયા રામાત રામાત રામાભ્યામ રામેભ્યઃ, રામાભ્યામ પછી છે રામસ્ય રામયોહો રામાણામ, રામસ્ય રામયોહો રામાણામ. ત્યારબાદ રામે રામે રામયોહો અને રામેશુ, રામયોહો રામેશુ. હે રામ, હે રામો, હે રામો, અને હે રામાહ, હે રામાહ, રામાહ. મારી સાથે તમારે અકારાંત પુલ્લિંગના રૂપો છે બોલતા જવાના છે. રામહના રામહ રામો રામાહ, રામમ રામો રામાન, રામેણ રામાભ્યામ રામેહી, રામાય રામાભ્યામ રામેભ્યઃ, રામાત રામાભ્યામ રામેભ્યઃ, રામસ્ય રામયોહો રામાણામ, રામે રામયોહો રામેશુ. હે રામ, હે રામો, હે રામાહ. કહેવાનો તાત્પર્ય એ છે કે વિભક્તિને અત્યારથી જ આપણે એટલી આત્મસાત કરીએ. ઘણા લોકો કે ભાઈ રટ્ટો મારવો પડે, ગોખવું પડે, આમ જોવા જાવ તો ગોખવાની જરૂર નથી. અને જો તમને દરેકની પદ્ધતિ પ્રયુક્તિ યાદ રાખવાની જુદી હોય, પણ તમને જે સરળ લાગે એ પદ્ધતિ શ્રેષ્ઠ એવું માની. અને આ દસમામાં પણ છે,
8th પણ તમે ભણ્યા હતા રામહણના રૂપો, 9th પણ આવશે. 9th તમે અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના રૂપો જોયા હતા. આ વખતે જે આપણે જોવાના છે એ સિવાયના આગળના ક્યાં ક્યાં આવે, અકારાંત, આકારાંત, ઈકારાંત, કઈ કઈ રીતે રૂપો આવે છે એનો પરિચય લેવાનો છે. પરંતુ આપણે શરૂઆત કરી છે અકારાંત પુલ્લિંગના રૂપોથી. હવે પેજ નંબર 89 ઉપર એક ટેબલ આપ્યું છે, એમાં લખ્યું છે અકારાંત પુલ્લિંગ શબ્દ. અને અકારાંત પુલ્લિંગ શબ્દની અંદર તમને આપેલો શબ્દ છે જનહ. જનહ, જનહ તો અહીંયા તમારે મારી સાથે બોલતા જવાનું છે. એ પહેલા રામહ ફરીથી બોલશું અને ત્યારબાદ જનહનું રૂપ અહીંયા મૂકી અને અલગ અલગ રૂપમાં કેવું પરિવર્તન થાય છે, આ શબ્દનું કઈ રીતે પરિવર્તન થાય છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. જોઈએ, રામહ રામો રામાહ, રામમ રામો રામાન, રામેણ રામાભ્યામ રામેહી, રામાય રામાભ્યામ રામેભ્યઃ, રામાત રામાભ્યામ રામેભ્યઃ, રામસ્ય રામયોઃ રામાણામ, રામે રામયોઃ રામેષુ, હે રામ હે રામો હે રામાહ. હવે એ જ વસ્તુ અહીંયા મૂકીએ તો એના રૂપો કઈ રીતે બનશે, તો લખીએ જનહ જનહ, તો જનહ જનો જનાહ. ટેક્સ્ટ બુકમાં આપેલું છે, અહીંયા મારી સાથે તમારે ફક્ત જનહના રૂપો બોલતા જવાના છે. જનહ જનો જનાહ, જનમ જનો જનાન, જનેન જનાભ્યામ જનેહી, જનાય જનાભ્યામ જનેભ્યઃ, જનાત જનાભ્યામ જનેભ્યઃ, જનસ્ય જનયોઃ જનાનામ, જને જનયોઃ જનેષુ, હે જન હે જનો હે જનાહ. આ રીતે છે એ જનહના રૂપો આપણે જોયા. ત્યારબાદ અહીંયા આપેલા રૂપો તો જોયા જ છે, પરંતુ વિભક્તિના ઉદાહરણો છે એ પણ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, એને મારે તમારી સાથે અહીંયા એકવાર સ્પષ્ટ કરવા છે વાક્યોને. પહેલું વાક્ય પેજ નંબર 88 ઉપર આપ્યું છે, પહેલું વાક્ય વિભક્તિનું ઉદાહરણ, કે દરેક વિભક્તિનું એક વચનમાં ઉદાહરણ, તો કે અહીંયા લખ્યું છે પુસ્તકમ અસ્તિ, પુસ્તકમ અસ્તિ. ત્યારબાદ આપ્યું છે છાત્ર પુસ્તકમ પઠતી, છાત્ર પુસ્તકમ ત્રીજું છે પુસ્તકેન જ્ઞાનમ ભવતી, પુસ્તકેન 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 જ્ઞાનમ ભવતી. ચોથું છે પુસ્તકાય સ્થાનમ અસ્તિ, પુસ્તકાય સ્થાનમ અસ્તિ. પાંચમું પુસ્તકાત શ્લોકમ લિખતિ, પુસ્તકાત શ્લોકમ લિખતી. છઠ્ઠું પુસ્તકસ્ય નામ રામાયણમસ્તિ, પુસ્તકસ્ય નામ રામાયણમસ્તિ
अस्थि अने सातमू पुस्तके अष्टो अध्यायाः सन्ति पुस्तके पुस्तके अष्टो अध्यायाः सन्ति हवे ए तमने समझाई जाए के अहीं पुस्तक जो शब्द लीधो होय तो एना आधारे पुस्तक फक्त होय तो पुस्तकम पुस्तकम नपुंसकलिंग शब्द में है एटले पुस्तकम अहीं अमने रहेवा दईए पण अहीं पुस्तकम एटले जो ने प्रत्यय लाग्यो पुस्तकेन अहीं जो रामेण अहीं रामेण अहीं पुस्तकम અહીંયા મ લાગ્યો અહીંયા રામેણ પુસ્તકેન પુસ્તકેન રામેણ પછી પુસ્તકાય રામાય પછી છે પુસ્તકાત રામાત જો આત લાગે છે પુસ્તકસ્ય રામસ્ય પુસ્તકસ્ય રામસ્ય રામે પુસ્તકે તો સાતે સાત વિભક્તિના ઉદાહરણ ફક્ત પુસ્તક વડે આપની સમક્ષ એણે મૂક્યા. હવે આમને આમ તમારે બોલવું હોય, જો રામહના જનના આપણે રૂપો બોલ્યા, ત્યારબાદ બાલહ નરહ ગજહ વગેરે શબ્દો છે એ આપણે પ્રેક્ટિસમાં લઈ શકીએ, નૃપહ લઈ શકીએ. ચાલો આપણે નૃપહના રૂપો જોઈએ. નૃપહ નૃપહ નૃપો નૃપાહ નૃપમ નૃપો નૃપાન નૃપેણ નૃપાભ્યામ નૃપેહી નૃપાય નૃપાભ્યામ નૃપેભ્યઃ નૃપાત નૃપાભ્યામ નૃપેભ્યઃ નૃપસ્ય નૃપયોઃ નૃપાણામ નૃપે નૃપયોઃ નૃપેષુ હે નૃપ હે નૃપો હે નૃપાહ નૃપ એટલે રાજા. હવે ગજહ લઈએ. ગજહ ગજો ગજાહા મારી સાથે બોલતા જજો. ગજહ ગજો ગજાહા ગજમ ગજો ગજાન ગજેન ગજાભ્યામ ગજે બીહી ગજેહી ગજેન ગજાભ્યામ ગજેહી ગજેન ગજાભ્યામ ગજેહી ગજાય ગજાભ્યામ ગજેભ્યઃ ગજાત ગજાભ્યામ ગજેભ્યઃ ગજસ્ય ગજયોઃ ગજાનામ ગજે ગજયોઃ ગજેષુ હે ગજ હે ગજો હે ગજાઃ નામ રામઃ જનઃ ગજઃ દેવઃ જોઈએ. દેવઃ દેવો દેવાહા પેજ નંબર 88 ઉપર આપેલું જ છે, જોઈ શકો છો. પુસ્તક એવું નામ નામપદ વિવિધ સ્વરૂપે વપરાયું છે અને આ પ્રકારના વિવિધ રૂપો સરળતાથી ધ્યાનમાં રહે તે માટે સંસ્કૃતમાં નીચે પ્રમાણે રૂપાવલી પ્રચલિત છે. તો દેવઃ જોઈએ. દેવઃ દેવો દેવાહા દેવમ દેવો દેવાન દેવેન દેવાભ્યામ દેવેહી દેવાય દેવાભ્યામ દેવેભ્યઃ દેવાત દેવાભ્યામ દેવેભ્યઃ દેવસ્ય દેવયોઃ દેવાનામ દેવે દેવયોઃ દેવેષુ અહીંયા દેવયોઃ પછી અહીંયા દેવેષુ નહીં થાય, દેવા નામ થશે ષષ્ઠી વિભક્તિમાં. અને સપ્તમીમાં અહીંયા દેવસ્ય દેવયોઃ દેવેષુ અને સાતમીમાં દેવે દેવયોઃ અને સપ્તમીમાં દેવેષુ. હવે એને ધ્યાનમાં રાખીને હજી એક લઈએ. આપણે નૃપહ દેવહ ગજહ રામહ જનહ મકરહ લઈએ. મકરહ મકરહ એટલે મગર. મકરહ મકરો મકરાહ મકરમ મકરો મકરાન મકરેણ મકરાભ્યામ મકરેહી
પછી છે મકરાય મકરાભ્યામ મકરેભ્યઃ, મકરાત મકરાભ્યામ મકરેભ્યઃ, મકરસ્ય મકરયોઃ મકરાણામ, મકરે મકરયોઃ મકરેષુ. હે મકર, હે મકરો, હે મકરાઃ. તો આપણે જે જે શબ્દો જોયા એ બધા અકારાંત પુલ્લિંગ શબ્દો જોયા. અકારાંત પુલ્લિંગની અંદર એકવચન, દ્વિવચન અને બહુવચન. અને આપણે એમાં એકવચનના અહીંયા ફક્ત પરિચય માટે પેજ નંબર 88ના વાક્યોનો પરિચય લઈ અને પાછું આપણે એક વખત જોયું કે આ કઈ રીતે કાર્ય કરે છે. રામઃ તો અહીંયા પુસ્તકમ, તો આ તો નપુસકલિંગ હતું, પરંતુ વિભક્તિના પ્રત્યયો છે એ એમાં નપુસકલિંગમાં આ પ્રમાણે જ લાગેલા છે. એવી રીતે ગજઃ, દેવઃ, કૃષ્ણઃ, નૃપઃ, ગણેશઃ, શિવઃ, રામઃ, ગજઃ વગેરે રૂપો વડે આપણે અકારાંત પુલ્લિંગનો પરિચય અથવા એની પ્રેક્ટિસ, એનો મુહાવરો કરી અને અકારાંત પુલ્લિંગના રૂપો વ્યવસ્થિત તૈયાર કરી શકીએ, જેના દ્વારા આપણને ખબર પડી જાય કે આ વિભક્તિ કઈ રીતે પ્રયોજાય છે. જેમ કે આત્મશ્રદ્ધાયા પ્રભાવ તમે છેલ્લે ભણેલા 8ની અંદર, તો એમાં દ્રોણસ્ય ગુરુ, દ્રોણસ્ય શિષ્ય, તો સ્ય પ્રત્યે લાગે તો તમને ખબર હતી કે છઠ્ઠી વિભક્તિ થાય. બસ એ જ વસ્તુ છે એ આપણે અહીંયા થોડીક એનથી ઊંડાણમાં અને થોડીક આગળ છે ભણવાની છે. ફરીથી જ્યારે ગુજરાતી એક વચનના પ્રત્યયો બોલી જઈએ, પ્રથમાની અંદર શૂન્ય અથવા એ, દ્વિતીયાની અંદર ને, તૃતીયામાં થી થકી વડે, ચતુર્થીમાં ને માટે ને કાજે ને વાસ્તે, પંચમીમાં થી માંથી પરથી, ષષ્ઠીમાં સ્ય એટલે નો ની નું ના, અને અહીંયા માં અને પર રામે અને અહીંયા હે. તો અહીંયા આપણે એકવચન અકારાંત પુલ્લિંગમાં એકવચન, દ્વિવચન એટલે કે બે, અને બહુવચન એટલે ઘણા બધા. એક રામ, બે રામ અને ઘણા બધા રામ, પ્રશ્ન એવો થાય કે બધામાં એક રામ, બે રામ, ઘણા બધા રામ તો બરાબર, પણ આ બધામાં કેમ અલગ અલગ? તો અહીંયા વિભક્તિના પ્રત્યયો છે બદલાય છે. વિભક્તિના એકવચનમાં પણ પ્રત્યયો બદલાય, દ્વિવચનમાં પણ વિભક્તિના ક્રમ પ્રમાણે પ્રત્યયો બદલાય છે, અને બહુવચનમાં પણ પ્રત્યયો છે એ બદલાય છે. તો તમને છે અહીંયા મેં બને એટલું સરળ રીતે મૂકવાની કોશિશ કરી છે. લખી લઈએ આજનું આપણું હોમવર્ક. આ તમારે જેટલા રૂપો અહીંયા હું જે આપવાનો છું આજે, એ તમારે એક વખત લખી અને લગભગ 3-4 વખત દરેક શબ્દના આવી રીતે એકવચન, દ્વિવચન, બહુવચન 1-7 વિભક્તિમાં બોલી જવા જોઈએ. કારણ કે આની પછીના મુદ્દા પણ આપણે બહુ અગત્યના જ છે, પણ જો આજ કાચું હશે તો આગળનું સમજાશે નહીં. લખીએ આજનું આપણું હોમવર્ક. અકારાંત પુલ્લિંગના રૂપો, અકારાંત પુલ્લિંગ શબ્દ, રૂપો જન પ્રમાણે ફેરબુકમાં જન પ્રમાણે
જન્મ પ્રમાણે લખવા, અને એ નીચે પ્રમાણે છે. જનહને જે રીતે ટેબલમાં દર્શાવવામાં આવ્યું છે એ જ રીતે નીચે પ્રમાણેના રૂપોને, નીચે આપેલા રૂપોની શબ્દોને જનહ પ્રમાણે પહેલો શબ્દ અહીંયા આપ્યો છે ભૂપહ અથવા ભૂપ, બીજો અસ્ત, તો અસ્તહથી જે રીતે બનતું હોય એ રીતે બનાવવાનું છે બાલહ. અહીંયા ખાલી મેં વિસર્ગ લગાડ્યો નથી અને ટેક્સ્ટબુકમાં પણ નથી આપ્યું બાલહ. નર પંચમીમાં પાચક, આ પાંચે પાંચ છે એમાં વિસર્ગ લગાડ્યો ભૂપહ હસ્તહ બાલહ નરહ અને પાચકહ. તો અકારાંત પુલ્લિંગ શબ્દના રૂપ જન પ્રમાણે લખવા, ક્યાં? નીચે પ્રમાણેના શબ્દોને. આ શબ્દો છે જન પ્રમાણે લખવા, પણ ક્યાં? નીચેના શબ્દોને, એ આ રીતે લખવાના છે. એટલે કે આ દરેક છે એ એકવચન દ્વિવચન ને બહુવચનની અંદર તમારે લખવાના છે, જેને કારણે તમારે જનહના રૂપોની સાથોસાથ આ ટેબલની પણ પ્રેક્ટિસ થાય, જેથી કરીને અકારાંત પુલ્લિંગના રૂપો છે એ તમને અહીંયા વ્યવસ્થિત છે સમજાઈ જાય. તો તમે સૌ લખી લ્યો અને આ પ્રમાણે છે તમારે હોમવર્ક છે કરીને મોકલવાનું રહેશે. દરેક ટેબલ છે તમારે વ્યવસ્થિત બોલી લેવા જોઈએ જેથી કરીને વાંધો ન આવે. ફરીથી અકારાંત પુલ્લિંગના શબ્દોના રૂપો અથવા શબ્દ રૂપો, અકારાંત પુલ્લિંગના રૂપો અહીંયા પુલ્લિંગ શબ્દ શબ્દના રૂપો જન પ્રમાણે તમારે લખવાના છે, પણ કઈ રીતે? નીચે પ્રમાણેના શબ્દોને ઉપહ હસ્ત બાલહ નરહ અને પાચકહ આ દરેક છે જન પ્રમાણે તમારે લખવાના છે. તો આટલી વસ્તુ છે આજે આપણે જોઈ કે વિભક્તિ અને વિભક્તિમાં એકવચન અને એકવચન દ્વારા એકવચન દ્વિવચન બહુવચન વિભક્તિના ક્રમ અનુસાર કઈ રીતે ફેર થાય છે એનો આપણે પરિચય મેળવ્યો. આવતા વખતે છે એ આમાં આગળ છે અભ્યાસ કરશું. તો અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.